કે કુંડળ ગામથી 3 મહિના મોયર મારી પાસે આવ્યા હતા ભાઈ. શું કહું? અને વિજયભાઈ બેઠકે બંધ થઈ જઈ હતી, 10:30 નો ટાઈમ થઈ ગયો રાતે. કારણ કે 36 કલાક બેઠું બેહું છું ભાઈ, પૂછ્યો શું કહું, કાલ મારું શું થશે અને મારી પ્રજાનું શું થશે એવો કદી વિચાર ન કર્યો. અને બરોબર 10:30 વાગ્યા હતા ભાઈ, બેઠક પૂરી થઈ જઈ હતી. અને એક દીકરી રોતી રોતી આવી, ખોટું નીકળે માથું ઉતારી મારા મહાદેવના ચરણમાં નાખી દેવાનું ભાઈ. ગ્યામરભાઈ પર રોતી રોતી આવી ભાઈ, અને મન કે દેવના ઘરનો વખો આવ્યો છે ભાઈ. એટલે કીધું શું થયું ભાઈ? કે મારો ભાઈ હતો ને એને કદાચ નાગ આપડી ગયો છે. શું કહું છું ભાઈ? આ નાગ વાત તો ઠીક ગમનભાઈ, પણ 24 કલાકથી દવાખાને પડ્યા છે ભાઈ, અને ડોક્ટર એવું કહે છે કોબરા હશે ભાઈ. શું કહો? એટલે મેં કીધું ભાઈ દવાખાનાનો ઈલાજ થાય, હું શું કરું? તો કે કદાચ જો કદાચ તમારો માદેવ પાદરો હશે ભાઈ, અને કદાચ જો કદાચ 4 આંગળીઓની પુણે બોલતી હશે ભાઈ. પિન્ટુભાઈ ખોટું બોલતો નહીં ને ભાઈ? એટલે ગમનભાઈ દીકરીની આંખમાંથી ગમે એ નાચની હોય, મેં તો મારી દીકરી જ માની હે ભાઈ. એટલે એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ભાદરો ગમનભાઈ. એટલે આ આહુડું જોઈને મારેથી રેવરાણું નહીં ભાઈ. એટલે મેં મારા ધર્મના થાકેલો તો હતો, પણ મારા ધર્મના દીવા હું નજર કરી કે બાપ કદાચ આ કળિયુગ છે ભાઈ, માણા પડખું ફેરવી લે ધર્મ ના ફેરવા ભાઈ. શું કહું? કે રાત દાડો કદાચ તારી માળા જપી છે ભાઈ, સમયનું ભાન રાખ્યું નહીં આવનારને કદાચ. આજકાલ ઇન્ડિયા મેં સમયનું ભાન રાખ્યું નહીં આવનારને કદાચ મોળો જવાબ નહીં આલ્યો ભાઈ. અને જો આજ કદાચ તારા સતની મારી ધૂળની આજ કદાચ ખરી વેળા આવી છે ભાઈ. ગ્યામરભાઈ વધુ તો નતો બોલ્યો ભાઈ, પણ એ દીવા હમું જોયું અને એવું બોલ્યો ભાઈ કે કદાચ તું ઘરે પાકીને દવાખાને જઈને કદાચ પલંગે બોય બેસ ભાઈ, અને જો કદાચ ઈંદું કાંડું જાલીને અને તારો ભાઈ એવું કે બળદનો હુરો પૂરો જગાડી ગયો, અને જો કાંડું જાલીને ઊભો ના કરું તો ભાલ ફરગડો મેલી દેવાનો ભાઈ. આઈ તો નક 1.5 કલાક નો બેઠો, પણ મેં કહ્યું ગ્યામરભાઈ આવે ભાઈ ધૂણું હે. ગમનભાઈ ખોટું બોલતો નહીં ભાઈ. એ મોઢવ સાયો રે દાદા, મોઢવ સાયો બજર ખાધો મે, મોઢવ સાયો સાયો ઓ બાબુ. એ મોટી કાની માં એટી કાની આજ મારી દેવી નો સાયો. ગ્યામરભાઈ બધાની રાહ જોઈ પૂછો ભાઈ, નકર હું ગમનભાઈ ચાર ના આવી ગયા ભાઈ. પણ મેં કીધું ભાઈ ચાર ની કદાચ મેઘ ની જેમ કદાચ ગ્યામરભાઈ ની રાહ જોઉં, ગમે તેમ તો વડીલ કહેવા ભાઈ. અને ઘડિયા ગ્યામરભાઈ કઈ કઈ મરી ગયા, ઘરડા ગાડા વાળા ભાઈ. એટલે અમારે ઘરડાની થોડીક તો જરૂર પડે ભાઈ. શું કહું ભાઈ? એટલે આનંદ કરાવવા જ આવ્યો.